સિહોર પાટીદાર અનામત આંદોલન સમિતિ સિહોર દ્વારા રાજ્ય સરકારની મનસ્વી કાર્યપદ્ધતિના વિરોધને લઈ પાસ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું. રાજ્ય સરકારની કાર્યપદ્ધતિના વિરોધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સિહોર દ્વારા આજરોજ મામલતદાર શ્રીને આવેદનપત્ર સુપ્રત કરેલ છે, જેમાં રાજ્ય સરકારે 2017ની ચૂંટણી વેળા પાટીદાર આંદોલનને શાંત પાડવા આવેલા વચન મુજબ તમામ કેસો પાછા ખેંચવાની વાત કરેલ પોકળ સાબિત થતા ગુજરાત રાજ્યમાં તબક્કાવાર આંદોલન કરવામાં આવેલ છે, જે અંગે સિહોર પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો કેશુભાઈ ભગત, નીતિનભાઈ ઘેલાણી, કિરીટભાઈ ગોધાણી, નરેશભાઈ દાખરા સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં સૂત્રોચ્ચાર સાથે સિહોર મામલતદાર શ્રી નીનામા સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ અને જણાવેલ કે સરકાર કોઈ હકારાત્મક પગલાં નહીં લે તો સમગ્ર રાજ્યમાં ફરી અનામત ઉગ્ર બનાવવાની ચીમકી અપાઈ છે. સાથોસાથ બિન અનામત આયોગમાં લોન આપવામાં થતા વિલંબ અંગે ઉચ્ચ કક્ષાએ ઉગ્ર આંદોલનની રજૂઆતોને લઈને લડત આગળ ચલાવશે તેમ સમિતિના આગેવાનો આક્રોશ સાથે નિવેદનમાં જણાવેલ હતું. વિધાનસભાની ચૂંટણી સમયે પાટીદાર સમાજની ઉપર થયેલા તમામ કેસો પાછા ખેંચશું એવા સરકારશ્રીએ બાંહેધરી આપેલી. આજ સુધી એક પણ પાટીદાર સમાજ ઉપર થયેલા કેસો પાછા નથી ખેંચાણા. તેમજ જે બિન અનામત આયોગ બન્યું છે તેમાં જે લોન આપવામાં આવે છે, ઠાગાઠૈયા કરવામાં આવે છે, લાંબો સમય લેવામાં આવે છે છતાં અને લોન મળી નથી છતાં બોજા નોંધવું પડી ગઈ છે. એના વિરોધમાં આજે આખા ગુજરાતની અંદર આવેદનપત્ર પાસ દ્વારા દેવામાં આવ્યું છે અને આનો જો સરકાર નિકાલ નહીં લાવે તો હવે પછીના સ્ટેમ્પમાં ઉગ્ર આંદોલન શરૂ થશે. આખા ગુજરાતમાં આજે આ આવેદનપત્ર પાસ દ્વારા દેવામાં આવ્યા છે. અહીંયા આગેવાનીમાં અલ્પેશભાઈ કથિરિયા પધારવાના હતા પણ કંઈક કારણસર એને કામ આવી જવાથી એ આવી શક્યા નથી. હરીશ પવાર, KTV ન્યૂઝ, સિહોર.